ગુડ ઇવનિંગ, કેમ છો ભાઈ? તમે બધા મજામાં હશો જ એવું ધારીએ છીએ. અને શુક્રવારની સાંજે અમે બધા તો ઓર મજામાં હોઈએ છીએ. લાઈવ જેમિંગનો ઉપક્રમ, લગભગ 125થી વધારે એપિસોડ અને એટલા જ આર્ટિસ્ટ અને એમની સાથે આપણે કરીએ છીએ. એટલી બધી વાતો કે એ જ્યારે ગાય એની પહેલાં લગભગ અમને એવી ખબર પડી જાય કે એમના શોખ કયા કયા છે, એ શું શું કરે છે ગાવા સિવાય ઘણું બધું. હવે આજના દિવસે છે ને એક બહુ સિનિયર આર્ટિસ્ટ આવે છે આપણી પાસે. મૂળ એ અમદાવાદના, અત્યારે વલસાડમાં વસે છે, એટલે મધ્ય ગુજરાતમાંથી દક્ષિણ ગુજરાતની સફર એમણે ખેડી અને આજે એ સફર અમે થોડી રિવર્સ કરાવી. એમને ત્યાંથી અહીંયા બોલાવ્યા છે કારણ કે જલસોનું આજનું લાઈવ જેમિંગ કરવાના છે. ખૂબ જ એક્સપિરિયન્સ, જેમનો અવાજ એટલો મીઠો છે કે આપણે એમની જોડે બહુ બોલવું ના જોઈએ એવા પરાગી અમર. વેલકમ ટુ જલસો પરાગી બેન. થેન્ક યુ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. તમે આવ્યા છે એક વલસાડથી અહીંયા પરફોર્મ કરવા માટે, અમારા માટે બહુ જ આનંદની વાત છે. મારા માટે ગૌરવની વાત છે કે જલસોમાં હું અહીંયા આપ સૌની વચ્ચે ગુજરાતી ગીતો રજૂ કરવા માટે આમંત્રિત થઈ છું. થેન્ક યુ સો મચ. હવે જલસો વિશે સ્વાભાવિક રીતે તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે અને લાઈવ પણ થયા હશો પોતાના અકાઉન્ટમાંથી. હવે આ રીતે લાઈવ થવાનો પહેલો એક્સપિરિયન્સ હશે, સો હાઉ ડુ યુ ફીલ અબાઉટ ધેટ? મને બહુ એક્સાઇટેડ લાગે છે, બહુ એક્સાઇટિંગ લાગે છે આ વસ્તુ, કે ખૂબ જ સરસ પ્રયાસ છે આપણી ભાષાનો જેને આપણે આગળ વધારી રહ્યા છીએ સંગીત દ્વારા, એટલે આનાથી ઉત્તમ તો કોઈ વસ્તુ હોઈ જ ના શકે. ટ્રુ છે. અને પરાગીબેન પોતે બહુ વર્ષોથી ગાય છે, અમદાવાદમાં એમની જર્નીની શરૂઆત થયેલી, તો બેઝિકલી યુઆર ઇન યોર સિટી. યા, તો કેવું લાગે છે? બહુ જ ગમે છે મને અહીંયા. ખૂબ જ આનંદ થાય છે કે મારા જ હોમટાઉનમાં આટલું સરસ પ્રયાસ થઈ રહ્યો છે અને સંગીત દ્વારા થાય છે, એટલે તો આનંદ. એનાથી આનંદ વિશેષ કોઈ હોઈ જ ના શકે. તમારી મ્યુઝિકની જર્નીની શરૂઆત અમદાવાદમાં, તો ક્યાંથી થયેલી? મેં સ્કૂલમાં હું પ્રેયર્સ ને એવું ગાતી, પ્રિન્સિપલ ખાસ કહેતા કે એમની ઓફિસમાંથી મને ગાવાનો મોકો મળતો, આખી સ્કૂલમાં પ્રેયર ગાતી હું. અને મારા એક ટીચર હતા, મ્યુઝિક ટીચર, એમણે એક ચિઠ્ઠી લખીને મોકલાવી હતી મારા પેરેન્ટ્સને કે આને સંગીતની તાલીમ અપાવો, ખૂબ જ આગળ આવી શકે એમ છે. બસ ત્યારથી મારી મ્યુઝિકલ જર્ની ચાલુ થઈ. મારા પેરેન્ટ્સે શોધવાનું શરૂ કર્યું કે કોની પાસે શીખી શકાય. એ લોકો બિલકુલ આ ફિલ્ડના નહીં, એમને કંઈ જ ખબર નહીં, બિલકુલ અજાણ. અને પૂછતા પૂછતા ખબર પડી કે ગુરુજી કૃષ્ણકાંતભાઈ પરીખ, ખૂબ જ સુંદર અને મેવાતી ઘરાના. એટલે એમાં એમનો કોન્ટેક્ટ મેળવીને પછી હું એમની પાસે મેં શીખવાનું શરૂ કર્યું. નીરજભાઈ પરીખ, વિકાસભાઈ પરીખ, પ્રકાશભાઈ શાહ, બિંદુ માધવ તેંડુલકર સાહેબ, દિગુભાઈ. એ વખતે તમારી ઉંમર કેટલી? હું હાર્ડલી 10 યર્સ ઓલ્ડ. અચ્છા, એટલે 10 વર્ષની ઉંમરે એમણે શીખવાની શરૂઆત કરી દીધી હતી. ક્લાસિકલ મ્યુઝિક હોય કે સુગમ સંગીત હોય, બહુ રિયાઝની જરૂર પડતી રહેતી હોય છે, તો તમારું શું રૂટીન હોય છે તમારા રિયાઝને લઈને? મારું રૂટીન અત્યારે તો હું ફેમિલી સાથે છું, એટલે એવરી ડે હું કદાચ સમય નથી આપી શકતી, પણ હું બને એટલો પ્રયત્ન કરું કે હું રિયાઝ કરી શકું દરેક ગીતોને વારંવાર. એકચ્યુઅલી આમાં શ્રવણ ખૂબ જરૂરી છે. પહેલા શ્રવણ કરવાનું અને સમજવાનું અને પછી તમે રિયાઝ કરો. ક્લાસિકલનું ખૂબ રિયાઝ જરૂરી છે, ક્લાસિકલ નોલેજ તમારી પાસે હોવું જોઈએ. એના લીધે તમે આ લાઇટ મ્યુઝિકમાં બી વધારે સારું, બહુ ઇઝી થઈ જાય એને હેન્ડલ કરવાનું. ટ્રુ. અને જે યંગસ્ટર્સ છે, જે લોકો મ્યુઝિક પર્સ્યુ કરવા માંગે છે, સો એ લોકોને તમે શું સલાહ આપવા માંગશો? એ લોકો ક્લાસિકલ મ્યુઝિક શીખવું જ જોઈએ? વોટ ડુ યુ થિંક? ક્લાસિકલ એકચ્યુઅલી એ બેઝ છે. એ જો તમારી પાસે હોય તો તમારું કામ આસાન થઈ જાય છે. ઓકે. તમને રસ્તા મળે છે નવા નવા, કેમ કે બેઝ તમારું હોય ને તો કોઈ પણ વસ્તુમાં જવા માટે. ઘણા ગીતો એવા છે કે જેમાં જગ્યાઓ એટલી બધી ડિફિકલ્ટ હોય છે કે તમે ક્લાસિકલ કરેલું હોય, તમને ખબર હોય એના વિશે, તો જ તમે આગળ આવી શકો. એટલે તમે એમાં સારું કામ કરી શકો, મતલબ ઇમ્પ્રુવાઇઝ કરી શકો. તમારી પાસે તો ટેલેન્ટ હોય તો જ તમે આ ફિલ્ડમાં આવો, રાઈટ? પણ છતાં બી તમે એને ઇમ્પ્રુવાઇઝ કરી શકો, એને બેટરમેન્ટ આપી શકો. ઓકે ઓકે. એટલે જે પણ લોકો અમને જોઈ રહ્યા છે એ લોકો, અને ખાસ જેને સંગીત પર્સ્યુ કરવું છે એ લોકો માટે ક્લાસિકલ શીખવું એ આમ બહુ જરૂરી છે. હવે તમે જ્યારે શીખવાની શરૂઆત કરી, બહુ અમદાવાદમાં એ વખતે તો સરસ સંગીતની કોન્સર્ટનો અને બેઠકનો માહોલ, તો તમારી પ્રોફેશનલ કરિયરની શરૂઆત ક્યાંથી થઈ? પ્રોફેશનલની શરૂઆત
ત્યારથી જ લગભગ મેં શીખવાનું શરૂ કર્યું ને ત્યારથી જ, કેમ કે હું ઓશો સેન્ટરમાં અલગ અલગ ઇન્સ્ટિટ્યુટ્સમાં પ્રેયર ને ક્લાસિકલ ડાન્સમાં બી હું પ્લેબેક આપતી હતી, ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, ત્રણેય શૈલીમાં. એટલે એ મારું કામ ચાલુ જ હતું. એટલે ઓન સ્ટેજ મારું કામ ઘણા વર્ષોથી, આમ કહીએ તો બધું જ જો આપણે જોડીએ તો સિન્સ 37 યર્સ. અને આમ ઓન સ્ટેજ તમે ગણતરી કરો તો 30 યર્સ, તો એટલીસ્ટ 28 to 30 યર્સ તો મને થયા. ઓ માય ગોડ, મારી એજ કરતા વધારે તેમની સ્ટેજની જર્ની છે. એટલે તમે તો આમ, મારે તો તમારી સામે આમ જ બેસવું પડે. હવે કોઈ પણ માણસ જ્યારે અમદાવાદ જેવું શહેર છે કે જે ગુજરાતનું સેન્ટર કહી શકાય, અને અહીંયા મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ગુજરાતી સંગીતની તો ઘણી સારી છે, હવે લગ્ન કરીને જ્યારે વલસાડ ગયા, અને બાય ધ વે એ બહુ જ સુંદર નાનકડું શહેર છે વલસાડ, ત્યાં મેરિડ છે ને ત્યાં જ રહે છે, હવે ત્યાં સંગીત જ્યારે આવ્યું તમારી લાઈફમાં તો એ તમે કઈ રીતે એને એડજસ્ટ કર્યું? ત્યાં સંગીત મારું અહીંયા ચાલુ જ હતું કામ, એટલે હું ત્યાંથી અહીંયા અપડાઉન રેગ્યુલર કરતી. એક શો માટે પણ જો આવવાનું થતું તો હું રેગ્યુલર આવતી, કેમ કે રેડિયો પર, ટીવી પર અવારનવાર એપ્રુવ્ડ આર્ટિસ્ટ, એટલે પણ કામ રૂટીનમાં આવ્યા કરતું. પ્લસ લાઈવ શોઝ, પ્રી વેડિંગ શોઝ, ગઝલના શોઝ, ગુજરાતી સુગમના ઓબ્વિયસલી શોઝ, એ બધામાં અહીંયા બી કામ મારું રેગ્યુલર ચાલતું. અને એ પછી ત્યાં પછી પેલી બાજુ પણ મારે બોમ્બે, વાપી, સુરત, બહુ સરસ, સુરતમાં બી ખૂબ જ સરસ કામ ચાલે છે સંગીતનું, બોમ્બેમાં પણ, વાપીમાં પણ એટલું જ સરસ ચાલે છે. અને બહુ સરસ, ત્યાં પણ ખૂબ જ સુંદર કલાકારો છે, એટલે કામ કરવાની બહુ મજા આવે છે. અને મને અહીંયા તો હતું જ, આ બાજુ તો આપણું ખરું, પણ પછી ત્યાં ગયા પછી મને સુરતમાં, એ સાઉથ ગુજરાતમાં મને ઘણો બીજો ફાયદો એ પણ થયો, એટલે મારું આખી એ લાઈન કવર થઈ ગઈ છે ઓલમોસ્ટ બોમ્બે સુધી, લાઈક, અને ઓલ ઓવર ધ વર્લ્ડ. તો થોડું થોડું કામ તો આપણું ચાલતું જ હોય, એટલે મને એ ફાયદો પણ થયો એ બાજુ ગયા પછી. એટલે આમ એવું થાય ને કે ક્યારેક જો અમદાવાદમાં જ પરણ્યા હોત તો કદાચ અહીંયા જ સીમિત રહી ગયું હોત. ના, એવું નથી, પણ કદાચ એ હવે સંગીતનો વ્યાપ વધ્યો છે, ખૂબ જ લોકો અવેર થયા છે સંગીતથી, એટલે એ કદાચ વધારે અહીંયા પણ થઈ જ શક્યું હોત, પણ મને ત્યાં ગયા પછી આ ફાયદો એ બાજુનો પણ મને મળ્યો. ગ્રેટ, બોમ્બે બહુ નજીક છે વલસાડથી, અને ત્યાંની જે ઇન્ડસ્ટ્રી છે, અને સ્પેશિયલી પરાગીબેન તો હિન્દી ગીતો પણ બહુ સુંદર ગાય છે, સો ત્યાંની ઇન્ડસ્ટ્રીએ ક્યારેય લલચાવે નહીં કે ચલો ત્યાં શિફ્ટ થઈને કંઈક બોલિવૂડ તરફ આગળ વધીએ? ના, એ છે ને, ત્યાં રહેવું એના કરતા આપણે અહીંયા જ્યાં છીએ ત્યાંથી પણ કામ થઈ શકે, કેમ કે આપણા ત્યાં બી બહારગામથી, અલગ અલગ શહેરોમાંથી, ગુજરાતના, મહારાષ્ટ્રના કે અલગ અલગ શહેરોમાંથી લોકો આવે છે આપણે ત્યાં ગાવા, તો ઇટ્સ ફાઇન કે અહીંયાથી આપણે જઈ જ શકીએ, આમ ટ્રાવેલ કરી શકીએ છે. ટ્રુ, એટલે એમાં કંઈ કશું નડતર રૂપ કશું જ નથી. ગુજરાતી સંગીત સાથે એમનો નાતો લગભગ 30-28 વર્ષ જૂનો છે, તો સ્વાભાવિક રીતે તમારા ગમતા કમ્પોઝર પણ હશે ગુજરાતીમાં. ગુજરાતી સંગીતની વાત આવે તો હુ ઇઝ યોર ફેવરેટ કમ્પોઝર? ગૌરાંગભાઈ, અવિનાશભાઈ. અચ્છા, અને રીસેન્ટ જે કમ્પોઝિશન્સ હવે જે નવી પેઢી કરે છે, ખાસ તો ફિલ્મોમાં, તો એમાંથી તમને કયું ગીત હમણાં છેલ્લે સૌથી વધારે ગમેલું ગુજરાતીમાં? હા, હમણાંનું તો ઘણા બધા ફિલ્મો છે ગુજરાતી, પણ અચાનક એક પણ નામ યાદ આવતું નથી. એવું થાય છે હમણાં ગુજરાતી ફિલ્મો પણ ખૂબ સુંદર કામ કરી રહી છે, ડેફિનેટલી કરી રહી છે. અને 2013 થી જે ટ્રેન્ડ શરૂ થયો છે કે નવી રીતે ગુજરાતી ફિલ્મ આપણી સામે આવી રહી છે, યસ, કોણ તમને સૌથી વધારે સિંગર તરીકે ગમે ગુજરાતીમાં? ગુજરાતીમાં કે હિન્દીમાં? ગુજરાતી. આશાજી મારા ફેવરેટ છે. અચ્છા, આશાજી એમના ફેવરેટ છે. ગીતા દત્ત, આશાજી, લતાબેન, બધા મને આ બહુ જ ગમે છે. સો જે લોકો સાંભળે છે એમને નવાઈ લાગે કે ગીતા દત્ત, આશા ભોસલે અને લતા મંગેશકરે ગુજરાતી ગીતો ગાયા છે. યસ, બહુ જ બધા ગુજરાતી ગીતો ગાયા છે, અને તમામે તમામ અવેલેબલ છે જલસો મ્યુઝિક એપ્લિકેશનમાં, ખાલી ડાઉનલોડ કરો અને સાંભળો એટલે તમને ખબર પડશે. હવે નવી પેઢીમાં પણ બહુ બધા સિંગર્સ છે, ઐશ્વર્યા છે કે ઈશાની છે કે બહુ જ સુંદર ગાય છે, તો તમને સૌથી વધારે કોણ અપીલિંગ લાગે છે અત્યારે? મને અત્યારના દરેક સિંગર્સ, લાઈક જે છે ઐશ્વર્યા, ઇવન તમે કીધું ઈશાની, બધા જ મને ગમે છે. એવું કંઈ પર્ટિક્યુલર નહીં કે આજ ધીસ ઇઝ બેટર દેન ધીસ, ધીસ ઇઝ બેટર દેન ધીસ, એવું કશું જ નથી. દરેક જણનો પોતપોતાનો એક પોતપોતાની સ્ટાઇલ છે,
વાતચીત કરી લીધી છે, અમારે હજુ ઘણું બધું કામ કરવાનું બાકી પણ છે, સો અમે વિદાય લઈએ, બટ લાઈવ જેમિંગમાં પરાગીબેનને માણવાના છે, હેને પરાગીબેન? જી બિલકુલ. સો મળીએ છીએ આવા જ કોઈક કલાકાર સાથે, આવી જ સરસ મજાની વાતચીત આપણે કરીશું, ત્યાં સુધી તમે કરતા રહેજો. જલસો, હું છું ઉર્વશી, આવજો.